विद्यार्थी मित्रों, હું જિજ્ઞેશ રાઠોડ યુગ દર્પણ એકેડેમી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પર્સન્ટેજ, ટકાવારી. ટકાવારી એટલે શું? તો કે ભાઈ, ટકાવારી છે ઈ ચેપ્ટર એટલું બેઝિક છે કે તમે કોઈ પણ મેથ્સનો બીજો કોઈ પણ યુનિટના દાખલા ગણો તો એમાં સૌથી પહેલા તમને પર્સન્ટેજ શું છે એનો ખ્યાલ હોવો જોઈએ. માન લો કે તમે સાદો વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, પછી કોઈ પણ મિશ્રણ એલિગેશનના દાખલા છે, મીન્સ કે આ દૂધવાળા છે, પાણીવાળા છે, એ બધા દાખલા છે, એમાં તમારે પર્સન્ટેજ જો તમને ખબર હશે કે પર્સન્ટેજ તમને આવડતો છે તો જ તમને ચેપ્ટર આવડશે. એટલે સૌથી મેઇન પાયો ગણિતનો, તમે કોઈ પણ વસ્તુ કહો કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ દાખલા પૂછાય છે તો સૌથી મેઇન તમને આવડવું જોઈએ શું, તો ઈ ચેપ્ટરનું નામ છે ટકાવારી. તો અત્યારે આપણે જનરલ કોન્સેપ્ટ જોઈએ કે ટકાવારી એકચ્યુઅલી છે શું. તો કે ભાઈ, માની લો કે તમે એક વસ્તુ છે, બરોબર છે, માની લો કે દુકાનદાર પાસે તમે કોઈ પણ વસ્તુ એક લેવા માટે જાઓ છો તો ઈ તમને એમ કહે છે કે ભાઈ તમને આમાં 20% વળતર મળે છે, બરોબર. બાર તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ એટલે બોર્ડ મારેલા જ હોય કે ભાઈ આમાં 20% ગેટ 1 ગેટ ફ્રી, અથવા તો એવી રીતના મારેલા હોય કે ભાઈ આમાં 50% ઓફ છે, આમાં 60% ઓફ છે, બરોબર. તો ઈ ઓફ તમને કેટલા ઉપર મળે છે ઈ વસ્તુ જોવાની છે. તો ઈ ઓફ છે ટકાવારી માટે. ટકાવારી એટલે તમારે સમજી લેવાનું કોન્સેપ્ટ કોને ધ્યાનમાં રાખીને લેવાનો છે, તો કે 100 ને. હંમેશા ટકાવારી છે ને 100 ઉપર જ ગણવામાં આવે છે. માન લો કે તમને દુકાનદાર એમ કહે છે કે ભાઈ તમને આ વસ્તુમાં 20% વળતર છે તો એ તમને કઈ રીતના વળતર આપશે, તો કે 100 રૂપિયા જો એની કિંમત હશે તો એ તમને એમાંથી 20 રૂપિયા બાદ કરી દેશે, બરોબર છે. 100 માંથી 20 રૂપિયા તમને બાદ કરી દેશે તો એ તમને કેટલામાં પડશે, 80 રૂપિયામાં. માન લો કે એની પ્રાઇસ 100 રૂપિયા છે, એને 100 રૂપિયા લખેલા છે તો એ તમને કેટલામાં પડશે, 20% વળતર બાદ કરતા તમને કેટલામાં મળશે, 80 રૂપિયામાં, ઓકે, બરોબર. હવે માન લો કે ઈ વસ્તુ છે ઈ તમને એની પ્રિન્ટ પ્રાઇસ છે માન લો કે 800 રૂપિયા છે, બરોબર છે. એક વસ્તુ તમને 800 રૂપિયા છે. હવે એમ કહે છે કે 20% વળતર મળે છે, તો 20% વળતર એટલે 800 × 20 એના છેદમાં 100. 100 કઈ રીતના? તો કે આપણે વળતર છે, પર્સન્ટેજ છે, એ હંમેશા 100 ના કન્સેપ્ટમાં ગણવાના રહ્યા છે, બરોબર. હવે માન લો કે આ છેદ ઉડાડો, બરોબર છે, તો 8 × 2 = 16, બરોબર, એટલે કેટલા આવ્યા, 160 રૂપિયા. આટલા રૂપિયા તમને એ બાદ કરશે, બરોબર. એટલે માની લો કે તમને એ 800 રૂપિયામાં હોય, 800 રૂપિયામાં તમને એ એમાં પ્રિન્ટેડ પ્રાઇસ લખેલી હોય તો એ 160 રૂપિયા બાદ કરે તો એ તમને કેટલામાં મળે, તો કે એ તમને 640 રૂપિયામાં મળે. સમજાઈ ગયું આ વસ્તુ? 640 રૂપિયા. હવે તમે એમ ના કહી શકો 160 રૂપિયા બાદ કર્યા પણ ઈ તો તમને 800 રૂપિયા, કદાચ આની પ્રિન્ટ 1000 રૂપિયા હોય તો એ તમને 20% બાદ કરે એટલે એ તમને કેટલા, 200 રૂપિયા બાદ કરે એટલે કેટલા, માની લો કે તમને આ 1000 રૂપિયાની વસ્તુ છે, બરોબર છે. એમાં હવે તમને કીધું કે ભાઈ આ 20% વળતર, બરોબર છે, તો આ 20% વળતર છે તો એના છેદમાં 100, બરોબર છે, એટલે એ કેટલા થયા, તો કે 200 રૂપિયા. 200 રૂપિયા તમને શું મળ્યું, આનું વળતર, અથવા તો ઇંગ્લિશમાં તમે એનું કહો તો ડિસ્કાઉન્ટ, બરોબર છે. આ શું મળ્યું તમને, ડિસ્કાઉન્ટ મળ્યું, બરોબર છે. તો આપણી પાસે પહેલા પ્રિન્ટેડ પ્રાઇસ કેટલી હતી, તો કે 1000 રૂપિયા, બરોબર. 1000 માંથી તમને કેટલું વળતર આપે છે, તો કે 200 રૂપિયા, તો કેટલા થયા ટોટલ, 800 રૂપિયા. તો તમને વસ્તુ કેટલામાં પડશે, તો કે હવે ફાઇનલી તમને વસ્તુ પડશે એ 800 રૂપિયામાં. હવે બીજી વસ્તુ એ કે પર્સન્ટેજ છે એ હંમેશા એક વસ્તુ યાદ રાખી લેવાની, પર્સન્ટેજ છે એ 100 ને સાપેક્ષ ગણવામાં આવે છે. કેમાં? 100 ને સાપેક્ષ ગણવામાં આવે છે, બરોબર. પર્સન્ટેજ હંમેશા ને હંમેશા માટે 100 ને સાપેક્ષ જ ગણવામાં આવે, બરોબર. હવે માની લો કે આની એક શોર્ટ ટ્રીક છે, તમને ક્યાંક એક ક્વેશ્ચન પૂછેલો હોય કે ભાઈ તમને એવું પૂછેલું હોય કે 800 છે, 800 ના 50% એટલે કેટલા, બરોબર. જનરલી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય છે, બરોબર છે, કે આપણને આવું નથી પૂછતા કે ભાઈ વળતર કેટલું ના, એ પણ પૂછે છે, પણ જનરલી આવો કન્સેપ્ટ હોય છે. 800 ના આપણને એક રકમ આપેલી હોય, 800 છે 700 છે 600, ગમે તે રકમ આપેલી, એના 50% એટલે કેટલા. હવે આની એક શોર્ટ ટ્રીક છે શું, તો કે એ તમને ખ્યાલ જ હશે, જ્યાં ના હોય ને ના, બરોબર છે, એની જગ્યાએ ગુણાકારની નિશાની લઈ લેવાની. માન લો કે આપણને અહીંયા આપ્યા છે આ 800, બરોબર છે, એને ગુણ્યા ના છે તો ના ને અહીંયા ગુણાકારની નિશાની લઈ લેવાની, એને ગુણ્યા 50. આ વસ્તુ સમજાઈ ગઈ? જ્યાં ના હોય ત્યાં શું કરવાનું, ગુણાકારની નિશાની મૂકી દેવાની. હવે છેદમાં ગુણાકારની નિશાની જેટલી આવે ને એટલા 100 મૂકવાના. હવે ગુણાકારની નિશાની આપણે કેટલી છે, તો કે 1, તો નીચે કેટલી વખત 100 મૂકશું, એક વખત. હવે સમજાઈ ગયું? આ
मान लो कि 800 ना 50%, बराबर, तो ना छे एटले नानी जग्याए ना काढी अने शुं मूकवानुं, गुणाकारनी निशानी, मल्टीपलनी निशानी। हवे ऊपर आपणे जेटली मल्टीपलनी निशानी नाखेली होय एटली वखत अहींया 100 लेवाना, अहींया एक वखत छे तो आपणे 100 एक वखत ले। हवे छेद उડાડો तो भाई 50 दू 100 अने 2 400 એટલે 800 એટલે કેટલા રૂપિયા થયા 400। સમજાઈ ગયું? હવે તો માન લો કે આ એક સિમ્પલ આ સિમ્પલ એક લોજિક છે કઈ રીતના ટકા કાઢવા। હવે એક બીજો દાખલો લઈએ, બરોબર છે? માન લો કે તમને એવું રીતના આપ્યું હોય કે 800 ના 20% ના 10% બરાબર કેટલા, બરાબર આ તમને એક રકમ આપેલી છે। હવે મેં તમને જે પેલા કીધું એ રીતના કે જ્યાં ના આપેલું હોય ત્યાં આપણે મલ્ટીપલ એટલે કે ગુણાકારની નિશાની લેવાની। હવે અહીંયા જોઈ લેવાનું કેટલી વખત ના આપેલા છે, તો કે ભાઈ 2 વખત આપેલા છે, 1 અને 2, એટલે હવે મલ્ટીપલની નિશાની ગુણાકારની નિશાની કેટલી વખત આવશે, તો કે 2 વખત, તો 800 એને ગુણ્યા 20 એને ગુણ્યા 10। હવે છેદમાં છેદમાં શું કરવાનું, તો કે જેટલી વખત ગુણાકારની નિશાની લીધી છે એટલી વખત 100 મૂકવાના। અહીંયા આપણે 1 વખત લીધી હતી તો અહીંયા 100 કેટલી વખત, 1 વખત મૂક્યા, અહીંયા આપણે 2 વખત ગુણાકારની નિશાની આવશે એટલે આપણે કેટલી વખત, 2 વખત 100 મૂકવાના, બરોબર છે? એટલે 100 × 100 શું કામે, તો કે અહીંયા 2 વખત ના છે, 2 વખત મલ્ટીપલ છે એટલે 2 વખત 100 આવશે, જેટલા ના આવશે એટલા 100 આવશે। ઇન શોર્ટ તમે એટલું યાદ રાખી લો, જેટલા ના આવશે એટલું એટલા 100 આવશે ને એટલી મલ્ટીપલની નિશાની આવશે। હવે આના છેદ ઉડાડો, તો કે આ 100 ગયા, આ 100 ગયા, આ બે ગયા, આ ગયા, બરોબર કેટલું આવે, તો કે 16, બરોબર આ તમારો ફાઇનલ આન્સર, બરોબર। હવે સમજાઈ ગયું? ટૂંકમાં ઇન શોર્ટ એટલું કહેવા માંગીએ છીએ કે ના જેટલી વખત આવશે એટલી વખત તમારે ત્યાં ના કાઢી અને મલ્ટીપલની નિશાની નાખવાની, અને છેદમાં છેદમાં જેટલા મલ્ટીપલ આવશે એટલા 100, બરાબર। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના એક એક્ઝામ્પલ જોઈશું। તો મિત્રો, હમણાં જ IBPS એક પરીક્ષા ક્લાર્ક માટે, ક્લિયરિકલ પોસ્ટ માટે એક પરીક્ષા આવી છે જેમાં 4000 ઉપર પોસ્ટ છે, બરાબર છે? તો એમાં ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ છે, તો જેટલા મિત્રો ગ્રેજ્યુએશન કરેલા હોય અને બેન્કિંગ ક્ષેત્રે પોતાનું કેરિયર અજમાવવા માંગતા હોય તો એ લોકો એ ફોર્મ જરૂરથી ભરી દેજો। અને એમાં કંઈ નથી, એમાં જે માણસ કે જે વ્યક્તિ કે જેની પાસે ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ એનું નોલેજ હશે એટલે એ Tier 1 માં ક્લિયર થઈ જશે। એની એક્ઝામ બે ક્લિયરમાં આવે છે, Tier 1 અને Tier 2, બરાબર? તો એમાં મેથ્સ ઇમ્પોર્ટન્ટ રહે છે એટલે આપણે અત્યારે જે પર્સન્ટેજની વાત કરીએ છીએ એ પણ એમાં મહત્વનું અને પાયાનું ચેપ્ટર છે। તો હવે આપણે ટકાવારીના થોડાક એક્ઝામ્પલ લઈએ, તો હવે એક રીત જોતા જઈએ આપણે શોર્ટ ટ્રીકમાં, બરાબર છે? એક એક રીત તરફ આપણે આગળ વધશું, 1 બાય 1 આપણે એક એક રીત કરતા જઈશું। તો કે પહેલી રીત લઈએ, તો કે x એ y કરતા કેટલા ટકા વધુ અથવા તો કેટલા ટકા ઓછા। માની લો કે તમને કોઈ પણ એક્ઝામમાં પૂછાય કે ભાઈ 5 છે એ 10 કરતા કેટલા ટકા ઓછું, વધુ અથવા કેટલા ટકા ઓછા, એવા દાખલા જનરલ કન્સેપ્ટમાં તમારે પૂછાતા જ હોય છે। કોઈ પણ તમે એક્ઝામ લઈ લો, માન લો ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ લઈ લો, આ સિમ્પલ ક્લિયરિફિકેશન પૂછાતું જ હોય છે। હવે આપણે એને પહેલા આપણે એની મેથડ દ્વારા ટ્રાય કરશું કે જે લોજિકથી કઈ રીતના થાય, અને પછી આપણે એને શોર્ટ ટ્રીક દ્વારા સમજશું। તો માન લો કે આ એક દાખલો છે, હવે આપણને ખાલી રીત ઉપર જોઈ લો કે x એ y કરતા કેટલા ટકા વધુ અથવા તો કેટલા ટકા ઓછા છે। x ની જગ્યાએ તમને કોઈ પણ રકમ આપેલી હશે અને y ની જગ્યાએ કોઈ પણ રકમ આપેલી હશે, તો જોઈએ આપણે। માન લો કે અહીંયા એક રકમ છે, 6 એ 12 કરતા કેટલા ટકા ઓછી છે। હવે આ રીત આપણને આવડતી હોય, મીન્સ કે આ તમે ખાલી જનરલ જોવો તો તમને ખબર પડી જાય ભાઈ 6 છે અને 12 છે, તો ઓબ્વિયસ છે કે 12 મોટા છે, પણ આપણને એવું નથી પૂછ્યું કેટલા મોટા છે, શું પૂછ્યું છે, કેટલા ટકા છે, ટકામાં આપણે ગોતવાનું, કારણ કે મિત્રો આપણે અત્યારે ભણવા જ જઈ રહ્યા છીએ પર્સન્ટેજ, એટલે આપણને હવે કોઈ પણ તમે વસ્તુ કરો એ રૂપિયા, નંગ કે કોઈમાં નહીં આવે, શેમાં આવશે, પર્સન્ટેજમાં આવશે। તો 6 એ 12 કરતા કેટલા ટકા ઓછી છે, બરોબર છે? તો અહીંયા x આવશે, અહીંયા y, બરોબર, આપણે સમજવા માટે છે। હવે સૌથી પહેલા આપણે જો આનો દાખલો ગણવા જઈએ તો સિમ્પલ મેથડ કે જે આપણે 8માં 9માં 10માં જે મેથડ ભણ્યા છે, તો શું આવે, તો કે પહેલા 12 સૌથી મોટી રકમ, બરોબર, એમાંથી શું બાદ કરવાની, નાની રકમ, તો અહીંયા 12 શું છે, મોટી રકમ છે, એની જગ્યાએ એમાંથી બાદ કરવાની નાની રકમ, એટલે 12 માંથી 6 જાય તો કેટલા વધે, 6, એટલે કેટલા 6, બરોબર છે? હવે કઈ રીતના કરવાનું, તો કે આપણને શું કરવાનું, તો કે 100 એ લેવાના ટકા હંમેશા 100 એ, તો આપણને ખ્યાલ હોવો જોઈએ, તો કે ભાઈ 12 એ
छ तो सो ए केटला बराबर तो सो गुणा छ छेद मा बार बराबर छे। आ सिंपल त्रिराशि छे बारे बारे એટલે શું છે એ મોટી રકમ છે તો બારે આપણને આ આન્સર કેટલો મળ્યો આ આન્સર જોવાનો જો આ આ નથી જોવાનો પેલા 12 તમે લીધું બરોબર 12 એ મોટો આન્સર બરોબર તો બારે તમને શું મળે છે 6 કિંમત મળે છે બરોબર અહીંયા માન લો કે આપણે કિંમત લખી નાખે 6 કિંમત મળે છે તો 100 એ આપણને કેટલા મળે હવે સિમ્પલ ત્રિરાશિ તો 100 ગુણ્યા 6 એના છેદમાં 12 તો કે 6 2 12 અને 2 50 100 એટલે કેટલા થયા તો કે 50% ઓછી છે અહીં આપણને શું પૂછ્યું છે કેટલા ટકા ઓછી છે તો આપણને જવાબ મળી ગયો શું છે તો કે 50% ઓછી છે આ તો એક આપણી સિમ્પલ લોજિક રીત થઈ બરોબર કે આપણે આવું આપણે એક્ઝામમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કરવા બેસીએ તો તો આપણને આમાં વાર લાગે હવે માની લો એક કન્સેપ્ટ છે 6 એ 12 કરતા કેટલા ટકા ઓછી છે તો આપણને ખબર જ છે કે ભાઈ 12 છે એ મોટું છે 6 છે એ શું છે નાનું છે બરોબર પણ હવે આની એક તમને મેથડ કહું કઈ રીતના તો કે શોર્ટ ટ્રિક આની શોર્ટ ટ્રિક શું છે બરાબર છે હવે શોર્ટ ટ્રિક માં શું આવશે તો કે 100 એને ગુણા તફાવત એના છેદમાં કરતા બરાબર છે આ એક વસ્તુ યાદ રાખી લો 100 એને ગુણા તફાવત એના છેદમાં કરતા 100 એટલે શું કામ પર્સન્ટેજ ની વાત છે એટલે મિત્રો 100 આવશે આવશે ને આવશે જ કારણ કે આપણે પર્સન્ટેજ કેના ઉપર ગણીએ છીએ તો કે 100 ઉપર બરાબર તો હવે 100 તો 100 તો અહીંયા મૂકી દીધા આપણે આ માન લો કે 100 બરાબર છે હવે આપણે આ આન્સર તો આવી ગયો છે આ આપણે શોર્ટ ટ્રિક થી રીતે જોઈએ છે કે એ આન્સર આપણે મળે છે કે નહીં એ આપણે ચકાસીએ 100 તફાવત કેટલો મળ્યો તો કે 12 માઈનસ 6 એટલે કેટલો થયો 6 બરાબર અને કરતા કરતા એટલે કરતાની આગળની જે રકમ આપણને આપેલી હોય કોઈ પણ રકમમાં એ આપણે નીચે મૂકી દેવાની એટલે કેટલા થયા તો કે 12 બરાબર હવે મિત્રો અહીંયા જોઈ લો ને અહીંયા જોઈ લો બંને ત્રિરાશિ એક જ છે 100 ગુણ્યા 6 એના છેદમાં 12 અહીંયા પણ શું આવ્યું 100 ગુણ્યા 6 એના છેદમાં 12 છેદ ઉડાડો એટલે કેટલા આવે તો કે 50% આવી ગયો બે આન્સર સેમ બરાબર છે આ આપણી શોર્ટ ટ્રિક છે બરાબર આ રીત તમે કરવા જાશો જે આ રીત છે એ તમે કરવા જાશો તો તમને એક્ઝામમાં લાંબુ પડે અને બની શકે કે તમારો ખોટો પણ પડે અહીંયા તમે માન લો કે બીજી રકમ હોય તો અહીંયા તમે 12 માંથી 6 બાદ કરો તો માન લો કે હાલો આ તો 12 માંથી 6 બાદ કરો તો 6 આવે અહીંયા 6 આપેલા છે હવે માન લો કે 12 માંથી 8 આપેલા હોય તો 8 બાદ કરો તો શું આવે તો કે 4 તો હવે તમે અહીંયા 4 અને 6 લેવામાં કન્ફ્યુઝ કરશો કે નીચે 6 લેવો કે 4 લેવો બરાબર પરંતુ જો આ રીત હશે તો આમાં તમારે કંઈ નથી કરવાનું સૂત્ર યાદ રાખવાનું છે 100 ગુણ્યા ડિફરન્સ ડિફરન્સ એટલે કે તફાવત તફાવત એટલે કે મોટામાંથી નાનું બાદ એના છેદમાં કરતાની આગળનો જે શબ્દ હોય એ તમારે એડ કરી દેવાનો બરાબર હવે મિત્રો એક આપણે બીજો એક્ઝામ્પલ લઈએ એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જાય બરાબર છે એક્ઝામ્પલમાં તમને આવી જ રીતના આપેલું હશે એક્ઝામમાં પણ કે ભાઈ 50 એ 25 કરતા કેટલા ટકા વધુ છે બરાબર છે હવે અહીંયા પેલા આપણને શું આપ્યું તો ઓછા આપ્યું તો અહીંયા શું આપણને કીધું કે વધુ બરાબર તો વધુ છે કે ઓછા એ આપણે કઈ ફેર નથી પડતો એટલો બધો આપણે ખાલી શોર્ટ ટ્રિક જ મારવાની છે તો લખી નાખવાનું આ હું તમને સમજાવવા માટે કરું છું બરોબર પછી જો તમે આ બે ત્રણ દાખલા ચાર પાંચ દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમે તમારી રીતના કહી શકશો કે ભાઈ આમાં શું છે શોર્ટ ટ્રિક શું હતી તો કે 100 ઇન્ટુ 100 પછી શું હતું તો કે તફાવત બરોબર તફાવત અને એના છેદમાં શું હતું તો કે તફાવત 100 ગુણ્યા તફાવત એના છેદમાં કરતા શું કરતા બરાબર તો હવે માન લો આ 100 છે બરાબર હવે ડિફરન્સ કાઢો તફાવત એટલે 50 માંથી 25 50 માંથી 25 બાદ કરો એટલે કેટલા વધે તો કે 25 બરાબર છે અને છેદમાં કરતા કરતાની આગળનો શું છે તો કે 25 તો છેદમાં મૂકી દો 25 આ 25 25 ગયા એટલે કેટલા થયા 100% વધુ સમજાઈ ગયું આ તમારો ફાઇનલ આન્સર છે બરાબર છે કંઈ નથી કરવાનું શોર્ટ ટ્રિકમાં 100 ગુણ્યા તફાવત એના છેદમાં કરતા કરતા એટલે કરતામાં ઘણા કન્ફ્યુઝ થશે કરતા એટલે કઈ વસ્તુ નથી કરતા શબ્દ છે એની આગળની જે રકમ હોય ને એને છેદમાં મૂકી દેવાનું જો અહીંયા કરતા લખેલું છે આ કરતા છે બરાબર છે એની આગળની રકમ શું છે તો કે 25 25 ને તમે છેદમાં મૂકો છેદ ઉડાડો જે તમારો આન્સર આવે એ આન્સર હવે એક દાખલો પાછો આપણે જોઈ લઈએ બરાબર છે અહીંયા આપેલું છે
કે 48 એ 60 કરતા કેટલા ટકા ઓછા છે 48 છે એ 60 કરતા કેટલા ટકા ઓછા છે હવે ઈ તો આપણને ખબર જ છે કે 48 તો ઓછા જ છે 60 કરતા બરોબર પણ આપણને પૂછ્યું છે એમાં પર્સન્ટેજમાં કેટલા પર્સન્ટેજ એટલે 100 તો આવશે સૂત્ર યાદ રાખી લ્યો પાછો બરોબર જો ભૂલાઈ જાય તો તમે આ વસ્તુ યાદ જ રાખી લેજો 100 એને ગુણા તફાવત એના છેદમાં કરતા ઓકે આ હવે માન લો કે અહીંયા 100 મૂકી દો તફાવત તફાવત તો કે 60 માંથી 48 60 માંથી 48 બાદ થાય એટલે કેટલા આવે તો કે 12 બરોબર છે અહીંયા મૂકી દો 12 અને કરતા કરતાની મેં તમને કીધું એ કરતાની આગળનો શબ્દ એટલે આગળનો શબ્દ સંખ્યામાં શું આપેલું છે તો કે 60 છેદ ઉડાડો 12 5 60 20 50 100 એટલે કેટલા છે 20% ઓછા છે બરોબર છે આ તમારો ફાઇનલ આન્સર હજી એક વખત સમજાવી દઉં જો નો સમજ પડે તો આમાં તમને આ દાખલામાં શું આપેલું હોય છે એક x આપેલ હોય છે અને y આપેલ હોય છે ટુક ઇન શોર્ટ બે રકમ આપેલી છે બરોબર પછી સાપેક્ષવાદી કહી રહી છે કે ટુકમાં આની આ રકમ છે એ આ રકમથી કેટલા ટકા ઓછી છે આ રકમ છે એ આ રકમથી કેટલા ટકા વધારે છે બરોબર એવો સિમ્પલ અને આ દાખલો પૂછાય છે બરોબર આ તમારે ક્લાસ 3 લેવલે એક્ઝામ પછી તમે ક્લાસ 3 માં ક્લેરિકલ પોસ્ટ લઈ લો બિન સચિવા લઈ લો કે પછી તમે કોઈ પણ બેંકની એક્ઝામ લઈ લો IBPS વાળી એમાં આ એક્ઝામ પૂછાયને પૂછાય જ છે હવે તમને જનરલ કન્સેપ્ટ કહી દો માન લો કે અત્યારે આપણી પાસે એમ કીધું હોય કે 100 છે એ 50% 50 કરતા કેટલા વધુ છે બરોબર છે તો 100 એ 50 કરતા કેટલા વધુ છે એ આપણને આંકડામાં પૂછે તો આપણને ખબર પડી જાય કે ભાઈ 100 છે આપણી પાસે 100 રૂપિયા છે બરોબર તો એ આપણી પાસે એક વ્યક્તિ પાસે એ માન લો કે એ વ્યક્તિ પાસે 100 રૂપિયા છે બી વ્યક્તિ પાસે 50 રૂપિયા છે તો એ પાસે બી કરતા કેટલા વધારે છે તો કે 50 રૂપિયા કારણ કે એ તો ઓબ્વિયસ છે કે આની પાસે 100 છે આની પાસે 50 છે તો 50 રૂપિયા પણ હવે તમને એમ કીધું હોય કે ટકાવારીમાં તો ટકાવારીમાં મિત્રો મેં એક્ઝામ્પલ જ એવું લીધું છે 100 નું કારણ કે 100 એ તો આપણે ટકાવારી ગણવાની તો આન્સર શું આવશે તો કે 100% જ 50% જ વધારે છે બરોબર હવે એક વસ્તુ તમને અહીંયા શોર્ટ ટ્રિક યાદ રાખી લેજો આ શોર્ટ ટ્રિક છે તમારી બરોબર 100 ગુણ્યા તફાવત એના છેદમાં શું આવશે કરતા કરતા એટલે એની આગળનો શબ્દ જ્યાં પણ રકમમાં તમને કરતા દેખાય એની આગળનો શબ્દ છે એ તમારે નીચે છેદમાં લખી નાખવાનો બરોબર હવે અમુક બે દાખલા છે એ મેં તમને પ્રેક્ટિસ માટે આપેલા છે તો એનો તમે આન્સર મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો હવે આપણે સેકન્ડ રીત જોવા જઈ રહ્યા છે પહેલી રીત આપણે કરી એવી જ સેમ છે સેકન્ડ રીત બરોબર છે તો સેકન્ડ રીતમાં ઓલામાં આપણે શું હતું એક્સ અને વાય હતું બરોબર છે હવે આમાં શું છે તો કે રકમ અને ટકાવારીના અંકો બદલવા મીન્સ કે તમને રકમ એટલે કોઈ પણ ડિજિટ આપેલો હોય છે બરોબર એક ડિજિટ આપેલો હોય છે અને બીજું શું હોય છે તો પર્સન્ટેજ આપેલા હોય છે એ બે અંકોની અદલા બદલી આપેલી હોય છે તો એવા સોલ્વ કઈ રીતના કરવા તો હવે આપણે અહીંયા એક રકમ લઈએ તો કે 10 ના 2% બરોબર છે હવે અહીંયા 10 આપણને શું છે તો કે ડિજિટ છે 2 શું છે તો કે પર્સન્ટેજમાં આપેલા છે બરોબર વચ્ચે તમને કોઈ પણ નિશાની આપેલી હશે પ્લસ હશે માઇનસ હશે ભાગાકારની નિશાની હશે ગુણાકારની નિશાની હશે બધું સેમ વચ્ચે કોઈ પણ એક નિશાની આપેલી હશે પરંતુ અહીંયા જે પર્સન્ટેજ આપેલા છે તે સામેની બાજુ જશે એટલે શું થઈ જશે એની રકમ થઈ જશે અને જ્યાં તે રકમ આપેલી હશે ત્યાં સામેની બાજુ શું થઈ જશે પર્સન્ટેજ તો જોઈ લ્યો આ બધા દાખલામાં અહીંયા આપણે આ માન લો કે આ 10 છે એ ડિજિટ છે તો અહીંયા ડિજિટ આપેલો છે તો બીજી રકમમાં એ 10 શું થઈ જશે પર્સન્ટેજ થઈ ગયો અહીંયા પર્સન્ટેજ પછી અહીંયા 2% આપેલા છે તો બીજી રકમમાં સામે જશે તો શું થઈ જશે એ ડિજિટ બરાબર છે જો અહીંયા પણ જોઈ લ્યો 480 અત્યારે આપણી પાસે શું છે તો કે ડિજિટ છે સામેની બાજુ જશે એટલે શું થઈ જશે પર્સન્ટેજ 480% હવે અહીંયા 2 ના છેદમાં 4 આ સાઈડ આપણને 1 સાઈડ આપેલું શું છે પર્સન્ટેજ તો સામેની બાજુ જશે તો શું થઈ જશે રકમ બની જશે પછી અહીંયા ત્રીજામાં જુઓ 480 અહીંયા શું છે એ ડિજિટ આપેલો છે સામે જશે એ શું થઈ જશે પર્સન્ટેજમાં ફેરવાઈ જશે અહીંયા આપણને 7.2% શું આપેલા છે તો કે પર્સન્ટેજમાં આપેલા છે સામે જશે તો શું થઈ જશે એ ડિજિટમાં ફેરવાઈ જશે સમજાઈ ગયું તો કે આ શું છે રકમ અને ટકાવારીનો ખેલ છે એક જ રકમ આખી આપેલી હશે એમાં જે પહેલો પોર્શન હશે એમાં રકમ આપેલી હશે એ સામે જાય એટલે પર્સન્ટેજમાં વહી જાય પર્સન્ટેજ આપેલું હશે એ આ બાજુ આવશે એટલે રકમમાં ફેરવાઈ જાય હવે વસ્તુ શું ધ્યાન રાખવાની તો કે આવો દાખલો આપેલો હોય એટલે આપણે પહેલા શું કરીએ 100 ના 2% ગોતીએ પછી પાછા 2 ના 10% ગોતીએ પછી વચ્ચે જે નિશાની આપેલી હોય પ્લસ તો પ્લસ કરીએ માઇનસ આપેલું હોય તો એને બાદ કરીએ ભાગાકાર આપ્યું હોય તો ભાગાકાર કરીએ
એવી રીતના કરવાની જરૂર નથી. પેલા હું તમને એ કોન્સેપ્ટ સમજાવી દઉં, જનરલ કોન્સેપ્ટ, કે કઈ રીતના ગણાય. આપણે 8-9 માં જે ગણીએ બરોબર, એટલે તમને ખ્યાલ આવે એકચ્યુઅલી કે શું છે, બરોબર છે. તો અહીંયા આપણને રકમ આપેલી છે 100 ના 2 ટકા. ટકા એટલે શું? પર્સન્ટેજ. પર્સન્ટેજ એટલે એક મગજમાં તમે ફિક્સ જ કરી લો કે ભાઈ 100 તો આવશે આવશે ને આવશે. હવે 10 ના એટલે મેં તમને કીધું તો શું આવશે? ગુણાકારની નિશાની, એના ગુણા 2. હવે ગુણાકારની નિશાની જેટલી છે એટલા પર્સન્ટેજ, એટલે 100 નીચે. અહીંયા માની લો કે 10 ના 2 ટકા ના 3 ટકા આપેલું હોત તો અહીંયા શું આવશે? એક ગુણાકાર વધી જાત, અહીંયા 3 આવત ને છેદમાં 100 વધી જાત, બરોબર. હવે આનો આન્સર શું આવે? તો કે ભાઈ શું આવશે? 0.2 ના છેદમાં 10 એટલે 0.2 વત્તા અહીંયા શું થશે? તો કે 2 ના એટલે શું આવશે? ના એટલે ગુણાકારની નિશાની, એને ગુણ્યા 10 અને પર્સન્ટેજ છે એટલે છેદમાં 100, બરોબર છે. આ બે ગયા એટલે કેટલા? 2 × 2, 2 ના છેદમાં 10 એટલે 0.2, બરોબર. એટલે 0.2 + 0.2 એટલે કેટલો આન્સર આવે? 0.4. આ એક સિમ્પલ મેથડ છે કે આ તમને આ રીત કરો તો તમને ભૂલ પડવાનો ચાન્સીસ ઓછો છે. એનું કારણ એક જ છે, એવું નથી કે આપણી પાસે ભૂલ ના પડે, આમાં પણ પડી શકે, પણ આપણે 8-9 માંથી પ્રેક્ટિસ કરતા આવીએ છીએ, એટલે પ્રેક્ટિસ આપણે જેમ વધુ કરીએ એટલે આપણને ભૂલ આમાં પડે નહીં. પણ હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે આવી રીતના ન ગણી શકો, એનું કારણ છે કે તમારી પાસે એક તો ટાઈમનું પંક્ચ્યુલેશન હોય, બરોબર. ટાઈમ તમારે કઈ રીતના ઓછો કરવો મેથ્સમાં એ તમારે જોવાનું હોય. હવે આ એક વસ્તુ સિમ્પલ છે, બરોબર છે, આવી રીતના છે. હવે હું તમને એક વસ્તુ કહું કે આ રકમ છે 10 ના 2 ટકા અને 2 ના 10 ટકા, એમાં શું ફેર છે, બરોબર. તો તમે પેલા જોતા પેલી નજરે જોશો તમે એમ કહો સાહેબ ફેર જ છે ને, આ 10 ના 2 ટકા કીધું અને 2 ના 10 ટકા. તો મિત્રો એમાં કોઈ પણ જાતનો ફેર નથી. 10 ના 2 ટકા કરો કે 2 ના 10 ટકા કરો, વસ્તુ શું આવશે? સેમ જ. કારણ કે ટકા જે આવશે ત્યાં શું? તમારે 100 તો લઈ જ લેવાના છે. ટકા આવશે ત્યાં તમારે 100 તો લઈ જ લેવાના છે. હવે હું તમને એમ કહું કે એ ગુણા બી અને બી ગુણા એ, બરોબર. એ ગુણા બી કરો કે બી ગુણા એ કરો, એમાં શું ફેર પડે? ગુણાકારમાં તમે ક્રમનો નિયમ છે એ પાલન નથી થતો. તમે કોઈ પણ ક્રમ આડોઅવળો મૂકી શકો. હા, તમે એમ કહો કે ભાઈ સરવાળો છે તો એમાં ક્રમનો નિયમ અને નિશાનીનો નિયમ લાગુ પડે, બરોબર. પરંતુ ગુણાકારમાં તમે એ ગુણાય બી કરો કે બી ગુણાય એ કરો, તમને શું ફેર પડે? કાંઈ કોઈ પણ જાતનો ફેર પડતો નથી. તો સેમ વસ્તુ આ જો અહીંયા જ છે. હવે માની લો કે તમે અહીંયા એ છે એને તમે 10 ધારી લો, બરોબર છે. હવે 2 છે, બરોબર, 2 એને તમે બી ધારી લો. પર્સન્ટેજની નિશાની છે એટલે 100% એમાં 100 તો નીચે આવવાના જ છે. એટલે અહીંયા માની લો કે એ ગુણ્યા બી કરો, એને ગુણ્યા છેદમાં 100 કરો, બરોબર. અહીંયા વત્તાની નિશાની છે, વત્તા એ રીતના લીધા. હવે માની લો કે તમે અહીંયા કરો 10 × 2 એના છેદમાં 100, બરોબર છે. આ તમારે શેનો આન્સર આવ્યો? તો કે આ મારે શેનો આવ્યો? એ ગુણ્યા બી એના છેદમાં 100 નો આન્સર આવ્યો. આ 10 × 2 ના છેદમાં 100. હવે આ બીજી વખત હું કીધું એ તો અહીંયા જોઈ લો, 2 ના 10 ટકા. તો 2 ના 10 ટકા એટલે આપણે 2 ને શું ધાર્યું હોય? બી. તો અહીંયા બી આવશે, બી ગુણ્યા 10. 10 ને આપણે શું ધાર્યું? એ પર્સન્ટેજની નિશાની એટલે તો શું આવે? છેદમાં 100. હવે જો આ જોઈ લો, એ ગુણ્યા બી એના છેદમાં 100 અને બી ગુણ્યા એના છેદમાં 100, આ બે સેમ જ છે વસ્તુ. એટલે તમારે શું કરવાનું? અડધો જ દાખલો ગણવાનો ભાઈ, કે 10 ના 2 ટકા તો કેટલો આવે? 0.2. તો અહીંથી જવા દો, આ હું કામ ગણો જ છો. વચમાં શું આપ્યું? તો કે પ્લસ ની નિશાની. આનો જવાબ સેમ આવે, અહીંયા 0.2 આવી ગયો, બરોબર. અહીંયા 0.2 આવી ગયો, આ બેનો સરવાળો કરો એટલે 0.4 જવાબ આવી ગયો, બરોબર. આ સિમ્પલ મેથડ છે, બરોબર. સમજાઈ ગયું કઈ રીતના છે? તો કે એ ગુણાકારમાં એ ગુણ્યા બી કરો અથવા તો બી ગુણ્યા એ કરો, એનો કોઈ ફેર પડતો નથી, બરોબર. હવે બીજો દાખલો આપણે જોઈએ. હવે આ ડાયરેક્ટ તમને, હવે હું તમને દાખલા ગણાવું, એ ડાયરેક્ટ શોર્ટ ટ્રીક થી સમજાવું છું, બરોબર. એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના છે. હવે આ 480 છે એને આપણે એ ધારી લ્યો, બરોબર. તો અહીંયા એ બરાબર આપણે કેટલા લીધા? તો કે 480. હવે આ 2 ના છેદમાં 4 છે અને બી ધારી લ્યો, બરોબર. એટલે કેટલા છે? 2 ના છેદમાં 4. વસ્તુ સમજાઈ ગઈ. હવે તમે જો અહીંયા શું થાય? તો કે એ ગુણ્યા બી માઇનસ બી ગુણ્યા એ, બરોબર. આ એક જ થયું ને. આ માની લો કે 480 છે, અત્યારે ના ભૂલી જાઓ, બરોબર. 480 એની જગ્યાએ તમે એ ધારો, આ 480 ની જગ્યાએ એ ધારો,
અહીંયા બે ના છેદમાં ચાર છે એને ગુણ્યા એની જગ્યાએ હું ધારો બી ધારો. હવે ના ભૂલી જાઓ, ના ભૂલી જવાનું કારણ એ છે આ પર્સન્ટેજમાં છે એટલે, કારણ કે નીચે બે માં છે સામ સામે છેદમાં શું આવવાના છે એટલે જો બે ઉડી જવાના છે બરોબર. હવે એ ગુણ્યા બી માઇનસ બી ગુણ્યા એ, તો હવે તમે સિમ્પલ વસ્તુ છે આનો જવાબ શું આવે, તો કે એક માંથી એક જાય તો શું જવાબ આવે, ઝીરો. તો આનો જવાબ સીધો આવી ગયો છે ઝીરો, બરોબર છે. હવે આ વસ્તુ શો ટ્રિક, આ તમને એક દાખલો ગણીને સમજાવી દઉં એટલે તમને ખબર પડે. અહીંયા શું છે, તો કે 480 480 ગુણ્યા ના છે એટલે ગુણ્યા આવશે કેટલા ટકા, તો કે બે ચતુર્થાંશ બરોબર. એના છેદમાં કેટલા, તો કે 100 બરોબર છે. આ સિમ્પલ રીતથી છે, આ ઝીરો ગયા આ ઝીરો ગયા, 4 1 4 4 2 8 બરાબર, 12 2 24 ચોવીસના છેદમાં, સોરી અહીંયા લખી નાખીએ, 24ના છેદમાં 10 એટલે આન્સર શું આવે, 2.4. પણ હવે આ તો એક પોર્શન થયો, આપણે અહીંયા માઇનસમાં બીજો પોર્શન ગણવાનો હે, તો માઇનસ લઈ લ્યો કેટલા હે, તો કે 2/4 ના કેટલા, 480 ના છે એટલે 480 એના છેદમાં કેટલા, તો કે પર્સન્ટેજ આપેલા છે એટલે 100 બરાબર છે. અહીંયા રીતના છેદ ઉડાડો બરાબર છે, તો કેટલો જવાબ આવે, તો કે 4 અહીંયા ઉડે, 4 1 4 4 2 8 12 2 24 ચોવીસના છેદમાં 10 જો બે સેમ આવ્યા, એક્સ માઇનસ વાય 24 - 10 24ના છેદમાં 10 એટલે 2.4 2.4 પ્લસ 2.4 માઇનસ એટલે કેટલો આવ્યો આન્સર, 0. આ આપણે સિમ્પલ મેથડથી કર્યો, પણ આ લોજિકવાળી રીત જુઓ બરાબર છે. આ તમે જુઓ, આમાં આપણે કોઈ પણ ફોર્મ્યુલા, એક જ ફોર્મ્યુલા મૂક્યું અને કોઈ પણ ક્યાંય આપણે રકમ લખેલી છે, ક્યાંય પણ ડિજિટ મૂકેલા છે, સીધો આન્સર આવી ગયો ને બરાબર. હવે એક વસ્તુ યાદ રાખ લો, અહીંથી જોવાનું છે. માની લો કે વચ્ચે નિશાનીનો આ બધો ખેલ છે, ખેલ કેનો છે, તો કે ભાઈ આ જે વચમાં જે નિશાની આપેલી છે, અહીંયા પ્લસ આપેલી છે, અહીંયા માઇનસ આપેલી, અમુક દાખલામાં તમને ભાંગાકારની નિશાની આપેલી છે બરોબર, ખેલ એનો જ છે. માની લો કે તમને નિશાની હું અહીંયા સાઈડમાં લખી દઉં, માઇનસ વચ્ચે નિશાની આપેલી હોય માઇનસ, તો એનો આન્સર શું આવશે, તો કે 0 બરાબર છે. હવે માની લો કે તમારે ભાંગાકારની નિશાની આપેલી હોય બરાબર, ભાંગાકારની, તો સોરી ભાંગાકારની નહીં, તમારે ગુણાકારની નિશાની આપેલી હોય, તો આન્સર શું આવશે, તો તમારી એક પોર્શનમાં જે આન્સર આવશે પહેલા પોર્શનમાં એને ગુણ્યા બીજો પોર્શન, એટલે પહેલા પોર્શનમાં જે આન્સર આવશે એનો વર્ગ કરી નાખશો બરોબર, એટલે તમારો આન્સર આવી જશે બરોબર છે. માઇનસ હશે તો શું તમારો આન્સર આવશે, 0. પ્લસ આવશે વચ્ચે પ્લસ, તો જે પહેલા પોર્શનનો આન્સર હશે એમાં તમે પાછો એને પોર્શન એડ કરશો એટલે તમારો આન્સર આવી જશે, સમજાઈ ગયું. જો ગુણાકાર હોય તો એનો જે પહેલા પોર્શનનો આન્સર આવ્યો એને સ્ક્વેર કરી નાખવાનો, જો પ્લસની નિશાની હોય તો વચ્ચે જે તમને પહેલા પોર્શનનો આન્સર આપ્યો એને પ્લસ કરી દેવાનો, એટલે તમારે શું અહીંયા આવી જશે, આન્સર બરાબર. હવે ભાંગાકારની નિશાની હોય, ભાંગાકારની, તો તમારો આન્સર શું આવશે, તો કે 1 બરાબર. કઈ રીતના, તો કે માની લો કે આપણે એ અને બીનું કહીએ છીએ, તો આ એ બી છે બરાબર છે. તો આ ભાંગાકારમાં માની લ્યો આપણે લઈએ, તો ભાંગાકારમાં એ બી જ આવે બરાબર છે. આ સોરી ભાંગાકારમાં આપણે આ રીતના લઈએ તો બી એ આવે બરાબર છે ને. પણ હવે ગુણાકારમાં મેં તમને પહેલા જ કીધું એ રીતના કે ગુણાકારમાં કોઈ પણ ક્રમનો નિયમનું પાલન થતું નથી, તમે આગળ પાછળ ગમે ત્યાં લખી નાખો ગુણા. હવે માન લો હું તમને એમ કહું 3 × 4, તો એનો આન્સર શું આવે, તો કે 12. તો હવે 3 × 4 = 12 આવે, તો 4 × 3 = 12 જ આવવાનો બરાબર, એટલે એ ક્રમમાં કોઈ ફેરફાર પડતો નથી. હવે માન લો કે અહીંયા વચ્ચે ભાંગાકારની નિશાની હે, તો ભાંગાકારની નિશાની તમે ગુણાકારમાં ચેન્જ કરો એટલે શું આવે, 1/b એ આવે. કોઈ પણ રકમને તમે છેદમાં મૂકો ત્યારે, કારણ કે ભાંગાકાર શું છે, તો કે ગુણાકારનો વ્યસ્ત, ગુણાકાર શું છે, તો કે ભાંગાકારનો વ્યસ્ત બરાબર, એટલે અહીં વ્યસ્ત મૂકો તો અહીંયા 2 ઉડી જાય તો શું આવે, આન્સર 1. એટલે હવે સમજાઈ ગયું, તો કે ભાંગાકાર આપેલો હોય તો આન્સર હંમેશા શું આવે, 1. હવે માની લો કે આ તમને ત્રીજો દાખલો હું આપું છું બરાબર, આ હું તમને ગણાવું છું ત્રીજો દાખલો. ચોથો અને પાંચમો મિત્રો તમે નોટિસ કરી લેજો, આ તમે રકમ લખી લેજો, આના આન્સર તમને મને કમેન્ટ બોક્સમાં જણાવવાના છે બરાબર. આ દાખલો હું તમને કહું, હવે વચ્ચે જો શું છે ભાંગાકારની નિશાની, શોર્ટ ટ્રિક ઉપર આપણે વયા જાઓ, આ આપણી શોર્ટ ટ્રિક છે બરાબર, શોર્ટ ટ્રિક ઉપર વયા જાઓ, ભાંગાકાર છે તો શું આવશે આન્સર, 1. તો અહીં સીધો જ લખી નાખવાનો યાર બરાબર, ગણવાની જરૂર નથી બરાબર. આ વસ્તુ તમને ક્યારે કામ લાગશે ખબર, તમે કોઈ પણ IBPS ની એક્ઝામ દેતા હશો ને બેંકની, ત્યારે તમને આમાં કામ લાગશે, કારણ કે તમારે 45 મિનિટમાં
45 મિનિટમાં હવે એનો રૂલ્સ ચેન્જ થયો છે 45 મિનિટમાં તમારે 30 થી 32 35 દાખલા મેચના ગણવાના થશે અને આ તો સિમ્પલ મેથડ છે તમે સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા માટે વધારે ટાઈમિંગ લઈ શકો આમાં તમે લઈ ના શકો એટલે તમારી પાસે જેટલી શોર્ટ ટ્રિક હશે ને એ તમને ફાયદો કરાવશે હવે માન લો કે આને તમે એમ કહો કે સાહેબ હાલો મને ગણાવો આ દાખલો કઈ રીતના હાલો હું તમને ગણાવી દઉં કઈ રીતના હે બરાબર તો કે આ 480 ગુણાકાર ના છે એટલે ગુણાકાર છેદમાં 7 એને ગુણ્યા પર્સન્ટેજ એને ગુણ્યા બે બરાબર આ બે બે ગયા બરાબર હવે કઈ કરવાની જરૂર નથી બરાબર અહીંયા છેદ ઉડાડો તો કે 2 2 4 2 ચોકુ 8 બરાબર હવે આ 24 7 નો તમે ગુણાકાર કરો ભાઈ 24 7 કેટલા થાય 7 ચોકુ 28 એને ગુણ્યા 2 7 2 14 15 ને 16 168 એના છેદમાં 10 એટલે કેટલો આવે 16.8 આ એક પોર્શન નો આવી ગયો બરાબર હવે તમે માન લો કે આને ભાગાકાર કરો આ ભાગાકાર તો કે શું છે તો કે 7 ના છેદમાં 2 અહીં ના છે એટલે ગુણાકાર એના સુધમાં 480 એને ગુણ્યા 100 બરાબર છે આવી રીતના અહીંયા છેદ ઉડાડો એટલે અહીંયા કેટલો આવે તો કે અહીંયા છેદમાં શું આવે તો કે 10 એના ઉપર 168 બરાબર છે હવે આ ભાગાકાર છે તો ભાગાકાર છે તો ભાગાકારમાં મેં તમને કીધું એ રીતના કઈ રીતના તો કે ભાગાકારની નિશાની આવે એટલે ઓલવેઝ હંમેશા આન્સર શું આવે તો કે 1 બરાબર છે આનો ગમે તમે આન્સર લ્યો એટલે 16.8 બરાબર છે એને ગુણ્યા 1 ના છેદમાં 16.8 આવશે બરાબર અહીંયા તમે ગણશો એટલે 1 ના છેદમાં 16.8 આ બે ઉડી જાય એટલે આન્સર શું આવ્યો 1 તો પણ તમને પહેલેથી જ ખબર છે કે ભાઈ આ ભાગાકારની નિશાની આપેલી છે તો આપણે આપણી રકમમાં શું કામ ગોટે જ વળવું જોઈએ બરાબર આમાં આપણે રકમ કે કરવાની જ નથી કે આંકડાની મહત્વ જ નથી ખાલી ડાયરેક્ટ શું કરી નાખવાનું આ નિશાની મહત્વની છે આ મિત્રો નિશાની યાદ રાખજો વચ્ચે જે નિશાની આવે ને એનો આખો ખેલ છે બરોબર છે આ વસ્તુ માન લો કે અહીંયા પ્લસ આવ્યું તો પ્લસમાં કેવી રીતના આપણે બે આ એક પોર્શન કરીને આનો એડ કરી દીધો સીધો આ તો મેં તમને સમજાવવા માટે કર્યો બાકી આટલા પોર્શન હું કરી નાખું અહીં સુધીનો જે પોર્શન છે બરોબર છે આ પોર્શન તમે ભૂલી જાઓ અત્યારે આ પોર્શન હું કરી નાખો કે ભાઈ 10 ના 2% એટલે મારી રકમ તો અડધી જ થઈ ગઈ ને આ રકમ તો મારે વાંચવાની જ નથી વચ્ચે શું કરવાનું પ્લસ તો આ 0.2 આવ્યા આટલો મેં દાખલો ગણ્યો તો આને 0.2 આવ્યા 0.2 માં પાછા 0.2 ઉમેરી દઉં આવી ગયો આન્સર 0.4 બરોબર છે આ તમારો દાખલો બરોબર છે આવા દાખલા તમારે ક્લાસ 3 લેવલે પૂછાય છે આ બે રકમ છે માન લો 40 ના 10% ભાંગ્યા 10 ના 40% કેટલા થાય બરોબર વચ્ચે જોજો અહીંયા છે ની નિશાની છે ભાંગાકારની બરોબર છે પછી બીજો એક દાખલો છે 360 ના 2% પ્લસ 2% ના 360% બરોબર છે આ બંનેનો આન્સર મને કમેન્ટ બોક્સમાં જણાવજો